जय श्री कृष्ण विद्यार्थी मित्रों, ज्ञान विहार स्कूलना ऑनलाइन शिक्षण में तमारू हार्दिक स्वागत छे। आज आप धोरण चार विषय गणित पाठ सात जग अने मग एम आप पेज नंबर 88 पर जो आप बाद बाकी करता था एम 11 नंबर थी आप बाकी बधाने त्यां सुधी पूराई गयु छे। 10 नंबर सुधी आपणे 10 नंबर सुधी बाद बाकी करावी, 10मो दाखलो बाद बाकी ए बधाने थई गयो छे ने। हवे आपणे पेज नंबर 11 ऊपर चलो बे बाद बाकी करीए। आपणे बाकी हती बाद बाकी पूरु करी अने आगळ वधीए। 32 लीटर दूध माइनस 18 लीटर दूध बाद बाकी करवानी छे, तो 32 माथी 18 बाद करवाना छे। बे ऊपर शू आवशे 12, बाजू में 10 को लीधो 3 ऊपर 2, हवे 12 माथी 8 जाए तो केटला वधे 4, 2 माथी 1 जाए तो 1, तो केटला आवे 14 लीटर दूध। एना पछी बीजी बात बाकी जो 12 नंबर 84 लीटर केरोसीन एमांथी आपणे 39 लीटर केरोसीन बाद करवानुं छे। 4 ઉપર આવશે 14, 4 માંથી 9 નો જાય એટલા માટે 8 ઉપર આવશે 7, હવે 14 માંથી 9 બાદ કરો કેટલા થાવશે 5, 14 માંથી 9 બાદ થાય તો 5, 7 માંથી 3 બાદ થાય તો કેટલા વધે 4, તો શું આવશે 45 લીટર કેરોસીન। એવી જ રીતના 13 નંબરની બાદ બાકી કરો। ચાલો શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, પાંચમાંથી પાંચ જાય તો કેટલા વધે, પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય, શૂન્ય વધે ને। હવે 7માંથી 2 જાય તો 5 મિલી, 500 મિલી ડીઝલ। એના પછી 14માં નંબરની 0માંથી 0 જાય તો 0, 5માંથી 5 જાય તો 0, 8માંથી 3 જાય તો કેટલા વધશે 5, 500 મિલી દૂધ। 15 નંબર જો લીટર, આપણને 31 લીટરમાંથી 17 લીટર બાદ કરવાનું કીધું છે મિલીમાં, 800 મિલીમાંથી 450 મિલી આપણે બાદ કરવાના છે। ચાલો શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, શૂન્યમાંથી 5 નો જાય તો શું આવશે 10 કો, 10 બાજુમાં 10 કો લીધો એટલે કેટલા આવશે 7, તો 10માંથી 5 જાય તો 5, 7માંથી 4 જાય તો 3, શું આવશે મિલી, 350 મિલી। હવે 1માંથી 7 નો જાય એટલે 1 ઉપર કેટલા આવશે 11, બાજુમાંથી લીધો 10 કો એટલે 2, 11માંથી 7 જાય તો કેટલા વધે 4, 2માંથી 1 જાય તો 1, 14 લીટર અને 350 મિલી। એવી જ રીતના 16 નંબરની બાદ બાકી। ચાલો પહેલાં 362 લીટર ને 235 મિલી છે, સોરી 362 લીટર અને એમાંથી આપણે બાદ કરવાના છે 235 લીટર, હવે મિલી તો કે 650 મિલી એમાંથી આપણે બાદ કરવાના 250 મિલી, બાદ બાકી કરી નાખીએ। ચાલો શૂન્યના શૂન્ય, 5માંથી 5 જાય તો શૂન્ય, 6માંથી 2 જાય તો 4, હવે આપણે લીટરની કરી નાખીએ મિલીની થઈ ગઈ, 400 મિલી મળી ગયા આપણે, હવે લીટરની કરો। ચાલો 2માંથી 5 ન જાય એટલે કેટલા આવશે 12, 12 આવે ને, બાજુમાંથી લીધો 10 કો તો કેટલા આવશે એની ઉપર 5, 5 એના બાજુમાંથી આપણો 10 કો લઈ તો કેટલા આવે, કેટલા આવશે કે નો લેવાનું હોય, નો લેવાનું હોય તો અહીંયા આપણે 3 ના 3 લખી દઈએ એમનો, તો જોવો જોઈએ 12માંથી 5 જાય તો કેટલા વધે 7, 5માંથી 3 જાય તો 2, અને અહીંયા આપણે જોયું કે 3માંથી 2 જાય તો કેટલા વધશે 1, તો 127 લીટર અને 400 મિલી, 127 લીટર 400 મિલી। ચાલો એના પછીનો 17મો જોવો જોઈએ, 64 લીટરમાંથી આપણે 19 લીટર બાદ કરવાના છે, 300 મિલીમાંથી આપણે 150 મિલી બાદ કરવાના છે, શું છે કેરોસીન, તો ચાલો પહેલાં આપણે મિલીનો
बाद बाकी करी नाखीए शून्य, शून्य माथी शून्य जाए तो शून्य, शून्य माथी पांच नो जाए एटले दसको, बाजू माथी दसको लीधो तो एनी उपर केटला आवशे त्रण माथी त्रण उपर आवे बे, दस माथी पांच जाए तो पांच, बे माथी एक जाए तो एक, चलो चार माथी नौ नो जाए एटले चौद, बाजू माथी लीधो दसको तो केटला आवशे पांच, छ माथी छ उपर केटला आवे पांच, હવે ચૌદ માંથી નવ જાય તો કેટલા વધે પાંચ, પાંચ માંથી એક જાય તો ચાર, તો કેટલા આવશે પિસ્તાલીસ લીટર એકસો પચાસ મિલી. ચાલો એના પછી અઢાર નંબરનો દાખલો જોવો. લીટર પાંચસો એકતાલીસ લીટરમાંથી આપણે બસો પંચ્યાસી લીટર બાદ કરશું, સાતસો મિલીમાંથી આપણે ત્રણ પાંચસો પચાસ મિલી પાણી બાદ કરીશું. તો ચાલો કરીએ બાદ બાકી. શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, શૂન્યમાંથી પાંચ ન જાય તો ઉપર શું આવશે દસકો, દસ, બાજુમાંથી દસકો લીધો તો કેટલા આવશે છ. તો જુઓ દસમાંથી પાંચ જાય, દસમાંથી પાંચ જાય તો પાંચ, છ માંથી પાંચ જશે, છ માંથી પાંચ જાય તો એક. ચાલો એના પછી એક ઉપર આવ્યા અગિયાર, અગિયાર આવશે ને બાજુમાંથી આપણે દસકો લીધો તો આની ઉપર કેટલા આવશે ચાર ઉપર ત્રણ, અગિયારમાંથી પાંચ જાય તો કેટલા વધે છ, છ વધે ને. હવે ત્રણમાંથી આઠ ન જાય તો ત્રણ ઉપર તેર, તેરમાંથી આઠ જાય તો કેટલા વધે પાંચ, પાંચમાંથી બે જાય પાંચ ઉપર કે પાંચની બાજુ ઉપર આવશે ચાર, આપણે બાજુમાં દસકો ગયો તો એટલે પાંચની ઉપર કેટલા આવે ચાર, ચારમાંથી બે જાય કેટલા વધે બે, પાંચસોની સોરી બસો ને છપ્પન લીટર અને એકસો પચાસ મિલી. ચાલો આવી રીતના બાદબાકી કરતા બધાને આવડશે. આપણે આ બાદબાકી અધૂરી હતી બધી આપણે પૂરી કરી દીધી, આવડશે ને બધાને આવી રીતના. એના પછી પેજ નંબર નેવ્યાસી ઉપર નીચેના દરેક પાત્રમાં કેટલું પાણી ભરેલું છે તે લખો અને ત્રણેય પાત્રનું પાણી કેટલું થાય છે તે જણાવો. કુલ પાણી કેટલું થાય ત્રણેય પાત્રનું એ આપણે જણાવવાનું છે. તો તમે જુઓ આમાં અહીંયા સુધી પાણી ભર્યું છે તો અહીંયા કેટલા અંક લખ્યા પાંચસો, તો આપણે અહીંયા પાંચસો લખી દઈએ. એના પછી આમાં તો કે સાતસો, સાતસો મિલી સુધી ભર્યું છે તો આપણે સાતસો લખી દઈશું. આમાં તો કે નવસો, નવસો સુધી ભર્યું છે ને તો અહીંયા આપણે લખી દઈએ નવસો. ચાલો હવે ત્રણેયનો સરવાળો કરી નાખવાનો, પાંચસો સાતસો અને નવસો. તો કરો શૂન્ય શૂન્ય શૂન્ય, તો શૂન્ય 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 કેટલા આવશે શૂન્ય, પાંચ ને સાત કેટલા થાય પાંચ, છ, પાંચ ને સાત કેટલા થશે, પાંચ ને સાત બાર, બારમાં નવ નાખવો જોઈએ કેટલા થાય, બારમાં નવ નાખી તો એકવીસ, કેટલા આવશે એકવીસો, એકવીસો મિલી, મિલીમાં છે ને. હવે એને આપણે લીટરમાં ફેરવી નાખીએ. ચાલો એકવીસો મિલી તો બે લીટર અને સો મિલી આવી રીતના આપણે લખી શકીએ. બે લીટર અને સો મિલી, એકવીસો મિલી થયા એટલે બે હજાર મિલી બરાબર કેટલા થાય, બે હજાર મિલી બરાબર બે લીટર થાય ને. ચાલો એના પછી નીચે આપેલા ત્રણ પીપની કુલ ક્ષમતા કેટલી છે તે જણાવો. આ નીચે આપેલા ત્રણ પીપ, પીપ છે એટલે ટીપણા, ટીપણા જેવા પીપ હોય ને એની ક્ષમતા કેટલી જણાવવાની. જો આમાં લીટરનો, લીટરનો સરવાળો થશે અને મિલી, મિલીનો થશે. તો એ બાજુમાં આપણે કરી દઈ લીટર અને મિલી, પંદર લીટર, પચીસ લીટર અને ત્રીસ લીટર, એકસો પચાસ મિલી, સો મિલી અને ચારસો પચાસ મિલી. ચાલો શૂન્ય, પાંચ ને પાંચ દસ, શૂન્ય વિદ્યા પડી એક, એક બે ત્રણ, ત્રણ ને ચાર સાત. ચાલો હવે આપણે લીટરનો સરવાળો કરી દઈએ, પાંચ ને પાંચ દસ, શૂન્ય વિદ્યા પડી એક,
एक ने बे त्रण चार पांच छ सात सीतेर लीटर 700 मिली तो अहीं आपणे लखी नाखी सीतेर लीटर ने 700 मिली। चलो एना पछी एवो ज छे बीजो आपणे करी नाखीए सरवाळो। अहीं बाजू में पहला आपणे लीटर लीटर नो करशुं अने मिली मिली नो। चुम्मालीस लीटर 32 लीटर अने 17 लीटर। जो 17 लीटर 32 लीटर अने 44 लीटर ई लीटर नो आपणे कर्यो, हवे मिली नो करशुं। 550 280 ने 140 शून्य ना शून्य पांच ने आठ केटला थासे? तेर, तेर मां चार नाखो तो केटला थाय? सत्तर, सत्तर नो सातड़ो विद्या पड़ी एक, पांच ने एक छ, छ ने बे आठ, आठ ने एक नौ। चलो हवे लीटर नो करी नाखीए। चार ने बे केटला थाय? चार ने बे छ, छ ने सात કેટલા હોય? તેર, તેરનો તગડો વિદ્યા પડી એક। ચાર ને એક પાંચ, પાંચ ને ત્રણ આઠ, આઠ ને એક નવ। તો લખી નાખો ચાલો 93 લીટર 790 મિલી। चलो एना पछी पेज नंबर 90 पर दाखला नंबर 10 नीचे कोष्टक में एक कुटुंबनी एक दिवसनी पाणीनी जरूरियात दर्शावेली विगत छे तेना आधारे प्रश्नना जवाब लखो। एना आधारे आपणे शुं करवानुं छे? प्रश्नना जवाब लखवाना छे। हेतु ने केटलुं पाणी वापर्युं? कपड़ा अने वासण धोवामां 34 लीटर, स्नान करवामां 76 लीटर, रांधवामां 8 लीटर, પોતું કરવામાં 6 લીટર, બાગમાં છોડવાને પાણી પાવામાં 4 લીટર। તો ચાલો આપણે હવે આ પ્રશ્નના જવાબ લખવાના છે। એક દિવસમાં કુલ કેટલું પાણી વાપર્યું? તો ચાલો આપણે સરવાળો કરી દઈએ બાજુમાં અહીંયા પેન્સિલથી 34 76 8 6 અને 4। તો કેટલું થશે? છ ને ચાર કેટલા થયા? દસ, દસ ને આઠ 18, 18 ને છ કેટલા થાય? 24, 24 ને ચાર 28, 28 નો આઠડો વિદ્યા પડી એક, 3 ને એક 4, 4 ને 7 કેટલા થાય? 11, 11 12 થાય ને, 7 અને 4 કેટલા થાય? 12, સોરી હો 12 કેટલા આવશે? 128। તો આપણે અહીંયા લખી શકીએ 28 થયા ને તો અહીંયા બગડો આવશે। ચાલો 3 ને 2 5, 5 ને 7 12 એટલે 128 લીટર। તો ચાલો આપણે લખી નાખીએ આ દિવસમાં કુલ કેટલું પાણી વાપર્યું? તો કે એક દિવસમાં પાણી વાપર્યું। આખા દિવસમાં કેટલું? એક દિવસમાં પાણી વાપર્યું 128 લીટર। હવે જો સૌથી વધુ પાણી ક્યાં હેતુ માટે વાપર્યું છે? કેટલું એને સૌથી વધુ પાણી ક્યાં હેતુ માટે વાપર્યું છે? સ્નાન કરવા, જો 76 લીટર વાપર્યું। તો ચાલો આપણે લખી નાખીએ સ્નાન કરવા। કેટલું વાપર્યું એને? 76 લીટર। એના પછી સૌથી ઓછું પાણી ક્યાં હેતુ માટે વાપર્યું છે? કેટલું
એને સૌથી ઓછું પાણી ક્યાં હેતુ માટે વૈપરું છે? તો કે બાગમાં છોડને પાણી પાવામાં. કેટલું વૈપરું? 4 લિટર. રાંધવા કરતા સ્નાન કરવામાં કેટલું પાણી વધુ વાપર્યું છે? તો ચાલો, સ્નાન કરવામાં એને કેટલું વૈપરું? 76 લિટર વૈપરું ને. હવે રાંધવામાં કેટલું વૈપરું છે એને? તો કે રાંધવામાં તો એને ફક્ત 8 લિટર વૈપરું. તો આપણે બાદ બાકી કરી દઈએ. ચાલો આપણે બાદ બાકી કરી દઈએ. સ્નાન કરવામાં એને 76 લિટર વૈપરું અને રાંધવામાં 8 લિટર. તો 76 માંથી 8 બાદ કરી તો કેટલા વધશે? 6 માંથી 8 ન જાય તો કેટલા આવે? 16. 16 માંથી 8 બાદ કરી બાજુમાંથી લીધો 10 કો. હવે 16 માંથી 8 બાદ કરી તો 8 ને 6 કેટલું આવશે? 68 લિટર. તો ચાલો આપણે લખી દઈએ. રાંધવા કરતા એને સ્નાન કરવામાં કેટલું પાણી વધુ વાપર્યું? તો કેટલું? 68 લિટર પાણી વધુ વાપર્યું. ચાલો એના પછી પ્રશ્ન નંબર 5. કયા બે હેતુ માટે સૌથી વધુ પાણી વાપર્યું છે? કેટલું? તો કે કયા બે હેતુ માટે સૌથી વધુ પાણી વાપર્યું? તો કપડાં ધોવામાં અને સ્નાન કરવામાં. જો એ બેમાં જ વધારે વાપર્યું, 34 લિટર અને 76 લિટર. તો લખી નાખી. ચાલો, કપડાં ધોવા, કપડાં અને વાસણ ધોવામાં અને સ્નાન કરવામાં. ચાલો છઠ્ઠો, કયા બે હેતુ માટે સૌથી ઓછું પાણી વાપર્યું છે? કેટલું? તો કે પોતું કરવામાં અને બાગમાં છોડને પાણી પાવામાં. ચાલો, પોતું કરવામાં અને બાગમાં છોડવાને પાણી પાવા. હવે કુલ કેટલું થયું? 6 અને 4 કેટલા થાય? 10 લિટર. એવી જ રીતના 5મા પ્રશ્નમાં હું તમને એ લખાવતા ભૂલી ગઈ કે કયા બે હેતુ માટે સૌથી વધુ પાણી વાપર્યું. એ મેં લખાવ્યું કે કપડાં અને વાસણ ધોવામાં અને સ્નાન કરવામાં. પણ હવે કેટલું ભઈ થઈને કેટલું થાય? તો ચાલો અહીંયા આપણે પહેલાં સરવાળો કરી નાખીએ. 34 અને 76 આપણે સરવાળો કરી તો કેટલા આવશે? 6 4 10 0 વિદા પડી 1 3 ને 1 4 4 ને 7 કેટલા થાય? 11. તો કેટલું આવશે? 110 લિટર. અહીં બાજુમાં 5મા દાખલામાં લખી નાખો, 5મા પ્રશ્નમાં 110 લિટર. ચાલો આવી રીતના એના પછીનો પ્રશ્ન એમ કહે છે કે આ કુટુંબ એક અઠવાડિયામાં કુલ કેટલું પાણી વાપરશે? આ કુટુંબ એક અઠવાડિયામાં કેટલું પાણી વાપરશે? તો તમે જોવો જોઈએ, એક દિવસમાં આપણે જોયું કે 128 લિટર પાણી વાપરે છે. તો હવે 128 × 7 અઠવાડિયાના દિવસો કેટલા હોય? 7 હોય ને. તો ચાલો આપણે ગુણાકાર કરી નાખીએ. 128 × 7 ચાલો કેટલા થશે? 7 8 56. 56નો છગડો વિદ્યા પડી 5. 7 2 14. 14માં 5 નાખી તો કેટલા થાય? 19. 7 1 7. 7 ને 1 8. તો કેટલું થશે? 896 લિટર. તો કે આ કુટુંબ એક અઠવાડિયે એક અઠવાડિયામાં 896 લિટર પાણી વાપરશે. જો નો સમય તો ઉપર લખજો, થોડુંક ચાલશે. આ
આવી રીતના. એના પછી આ કુટુંબ એક મહિનાના 30 દિવસ, તો કુલ કેટલું પાણી વાપરશે? હવે એક મહિનામાં એ કેટલું પાણી વાપરશે? તો તમે જો એક દિવસમાં એ 128 લિટર વાપરે, તો 128 × 30, તો ચાલો આપણે કરી નાખીએ ગુણાકાર. 128 × 30, ચાલો શૂન્યના શૂન્ય બે રકમ છે એટલે 3 8 કેટલા થાય? 24, વિદ્યા પડી 2, 3 2 કેટલા થશે? 6, 6 × 2 કેટલા થાય? 8, 3 × 1 = 3. તો એ કેટલું પાણી વાપરશે એક વર્ષમાં? 3840 લિટર, સોરી હો, એક મહિનામાં આ કુટુંબ એક મહિને 3840 લિટર પાણી વાપરશે. ચાલો આટલું પૂરાઈ ગયું બધાને, આટલું વ્યવસ્થિત સાથે પછી જોઈન પૂરી નાખવાનું છે. આવડશે ને બધાને આ પૂરતા વ્યવસ્થિત આવી જ રીતના? તો ચાલો આજે આપણે આટલું રાખીશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.